स्टैंडर्ड 5। हैप्पी न्यू ईयर स्टूडेंट्स। मजा करी ने दिवाळी में? तो मजा पूरी थई गई होय तो हवे आपणे कंटीन्यू आपणो जे पहेलेनी जेम वीडियो चालता तई रीते आपणुं भणवानुं पण हवे चालू करवानुं छे। आपणे जे दिवाळी पहेला भणता हता एने कहेवाय सेमिस्टर 1 એટલે ભાગ 1, અને હવે દિવાળી પછી આપણો ચાલુ થાય છે ભાગ 2 એટલે સેમિસ્ટર 2। તો હવે આપણે જે બધું ભણીશું એ તમારી જે અગરની આપણી જે સ્વાધ્યાયપોથી હતી એ મૂકી દેવાની, અને હવે આવી તમારી જોડે આવી ગ્રીન કલરવાળી સ્વાધ્યાયપોથી છે એમાંથી હવે આપણે કરવાનું છે। ચોપડી તો સેમ જ છે, ચોપડીમાં તો બે ભાગ એક સાથે આપેલા છે પણ સ્વાધ્યાયપોથી અલગ છે। એટલે હવે તમે લોકો જ્યારે બી આપણો વિડીયો આવે ત્યારે જે પહેલાંની સ્વાધ્યાયપોથી છે એ ભૂલથી પણ એ કરતા નહીં, હવે આપણે ભાગ 2માંથી કરવાનું છે બધું। તો ચલો હવે આપણે ચાલુ કરીએ। તો આપણો પહેલો પાઠ છે એટલે કે ત્રીજો પાઠથી ચાલુ થાય છે, સ્વાધ્યાયપોથીમાં પહેલો ત્રીજો પાઠ છે એમ, ત્રીજા પાઠથી ચાલુ થાય છે। પહેલો અને બીજો પાઠ છે એ આપણે સેમિસ્ટર 1માં હતો એટલે આગળની જે સ્વાધ્યાયપોથી ગઈ એમાં હતો। તો હવે ત્રીજો પાઠ છે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ। ટ્રાવેલ એટલે તમે ટ્રાવેલિંગ શબ્દ બોલો છો ને, હા મુસાફરી, તો મુસાફરી સમય એવું પાઠનું નામ છે। હવે તમે મુસાફરી કરતા હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી ઘણી બધી દેખાય, ઘણા બધા સ્થળ દેખાય, તો એના વિશેનો પાઠ છે। તો આખો પાઠ કરતાં પહેલાં આપણે અલગ અલગ સ્થળ, જેમ આપણે બોલે ને આગળ હું કે અલગ અલગ સ્થળ આપણને, તમે બજારમાં ફરવા નીકળો તો ક્યાંક દવાખાનું દેખાય, ક્યાંક સ્કૂલ દેખાય, ક્યાંક હોસ્પિટલ હોય, ક્યાંક ટ્યુશન ક્લાસીસ હોય, ક્યાંક દુકાનો હોય, એ રીતે બધા અલગ અલગ સ્થળ હોય છે। તો આપણે એ બધું શીખતા પહેલાં કોણ ક્યાં કામ કરે એ પહેલાં શીખી લઈએ। તો પહેલાં આપણે શીખીએ અવર હેલ્પર, જે પાછળ તમારા ચેક પાના નંબર 6 ઉપર આવેલું છે। આગળના જે પ્રશ્ન પહેલો જે છે આર્યો એ આપણે આપણી ચોપડીમાં એક સ્ટોરી છે નાની એવી એના પરથી કરવાનો છે પહેલો અને બીજો પ્રશ્ન, જે સવાલ જવાબ અને ખરા ખોટા છે એ આપણે ચોપડીમાં સ્ટોરી કરીએ અને પછી કરીશું, એટલે એ રહેવા દઈએ અને ડાયરેક્ટ ચાલુ કરીએ છીએ અવર હેલ્પર્સ। હેલ્પ એટલે મદદ કરવા અને હેલ્પર્સ એટલે આપણને મદદ કરનાર। તો આપણે એ પહેલાં ભણી લઈએ, જો સ્વાધ્યાયપોથી ખોલો તો એક બાજુ તમને હેલ્પર્સ આપ્યું છે એટલે મદદ કરનાર, અને એક બાજુ પ્લેસ એટલે સ્થળ, કે આપણને જે મદદ કરનાર હોય એ પ્લેસ એટલે સ્થળ ક્યાં કામ કરે છે એ। તો પહેલું છે ટીચર, તો ટીચર ક્યાં હોય, સ્કૂલમાં। બીજું છે ડૉક્ટર, તો હોસ્પિટલ। નર્સિસ, એક હોય તો નર્સ અને એક કરતાં વધારે હોય તો નર્સિસ, અહીંયા નર્સ આપેલું છે, નર્સ, તો એ ક્યાં કામ કરે, હોસ્પિટલમાં। પોલીસમેન, તો કે પોલીસ સ્ટેશન। પોસ્ટમેન એટલે ટપાલી, તો એ ક્યાં હોય, પોસ્ટ ઓફિસમાં હોય। પછી ફાર્મર એટલે ખેડૂત, તો એ ક્યાં કામ કરે, ફિલ્ડ એટલે ખેતર, FIELD। અને આની જગ્યાએ તમે ફાર્મ કરો તો બી ચાલે, ફાર્મ એટલે પણ ખેતર થાય, FARM। ટેલર એટલે દરજી, તો દરજી ક્યાં કામ કરે, શોપ એટલે દુકાન, એની દુકાનમાં। તો આપણે પહેલાં આટલા તમારા હેલ્પર અને ક્યાં કામ કરે છે એ વસ્તુ યાદ રાખવાની છે।